પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવ એપ્રિલે લેવાનાર જુનિયર ક્લાર્ક પરીક્ષાની વ્યવસ્થા વિશે હું આ વિડીયોના માધ્યમથી વાત કરીશ ઘણા બધા ઉમેદવારો મને પરીક્ષાની તૈયારી વિશે માર્ગદર્શનનો એક વિડીયો બનાવવા માટે વિનંતી કરી રહ્યા છે અને હું પણ ઘણા સમયથી એ માટે વિચારી રહ્યો છું પણ એમાં હું અત્યારે મને સમય ન મળવાના કારણે હું એ વિડીયો કરી શક્યો નથી કારણ કે અત્યારે મારો સમય આ પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં જઈ રહ્યો છે પણ ટૂંક સમયમાં મને આશા છે કે આવનારા બે એક દિવસમાં હું આ પરીક્ષાની માનસિક તૈયારી અથવા તમામ પ્રકારની તૈયારી વિશે હું જે કંઈ કહી શકીશ એ હું કહેવા માટેનો એક વિડીયો બનાવીશ પણ અત્યારે આપણે વ્યવસ્થા વિશેનો વિડીયો હું બનાવી રહ્યો છું એના વિશે હું વાત કરવાનો છું એનું કારણ એ છે કે ઉમેદવારોને જો વ્યવસ્થા સમજાય તો એમની ચિંતા શંકા કુશંકા ફરિયાદ એ દૂર થાય તો ઉમેદવાર એની પરીક્ષામાં ધ્યાન આપી શકે અને અત્યારે ઉમેદવાર એની પરીક્ષામાં ધ્યાન આપે એ સૌથી વધારે મહત્ત્વનું છે તો વ્યવસ્થાની વાત કરીએ તો ગઈકાલથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે મોટાભાગના ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી દીધા છે ઉમેદવારને મારે એ કહેવાનું કે તમે કોલ લેટર ની સૂચનાઓ ખાસ વાંચી લો જેથી કરીને તમારે શું શું તૈયારીઓ કરવાની છે પરીક્ષામાં આપતા આપવા જતાં પૂર્વે એની તમને સ્પષ્ટતા થઈ જાય ટેકનિકલ ખામીના કારણે જે થોડા દિવસ પહેલાં જે કોલ લેટરો બહાર પડેલા એ કોલ લેટરો રદ કરેલા છે એ કોલ લેટર માન્ય નથી એટલે ઉમેદવારોએ જે ગઈકાલથી ડાઉનલોડ થયા છે એક કોલ લેટર લઈને જ આવવાનું થશે એના ફોર્મેટ એની સૂચના બધું જુદું છે એટલે જૂના કોલ લેટર લઈને ઉમેદવાર આવશે તો એમને પ્રવેશ મળશે નહીં એટલે ઉમેદવાર એનું ધ્યાન આપે બીજું ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં જવા આવવા માટે થઈને બસ ભાડા પેટે અમે બસોને ચોપન રૂપિયા આપવાનું નક્કી કર્યું છે એટલે ઉમેદવાર એનો કોલ લેટર ડાઉનલોડ કરી લે પછી તરત જ એ ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને પોતાની બેંક ડિટેલ ભરી શકે છે તરત જ કરવું જરૂર નથી થોડા સમય પછી પણ કરી શકે છે પણ જ્યાં સુધી કોલ લેટર ડાઉનલોડ થશે ત્યાં સુધી આ ફોર્મ ભરી શકશે એટલે ત્યાં સુધી જ આ ફોર્મ ભરી શકશે એટલે ઉમેદવારો સમયસર પોતાની બેંક ડિટેલનું ફોર્મ ભરી દે ઉમેદવાર બેંક ડિટેલનું ફોર્મ ભરવા માટે બેસે ત્યારે એની સાથે એમની બેંકની પાસબુક અથવા તો ચેકબુક રાખે જેથી ડિટેલની અંદર કંઈ ભૂલ ના થાય અને અમે એમને સમયસર પૈસા આપવામાં અમને મદદ થાય ઉમેદવારોની બેંક ડિટેલ પરીક્ષા અને જે ઉમેદવારોએ પરીક્ષા આપી હશે એ તમામ ઉમેદવારોને આ લાભ મળશે જેમણે પરીક્ષા આપી નથી એમને આ લાભ જે પરીક્ષા આપશે નહીં એને આ લાભ મળવાપાત્ર થશે નહીં ઉમેદવાર કોઈપણ વાહનમાં બસમાં કે બીજા કોઈપણ વાહનમાં કોઈપણ રીતે પરીક્ષા કેન્દ્રમાં જઈને પરીક્ષા આપશે તો એને આ લાભ મળવા પાત્ર છે અમે ઉમેદવારને બસ ભાડાની જગ્યાએ રોકડ નાણાં એમના બેંક એકાઉન્ટમાં જમા કરવાનું એટલા માટે નક્કી કર્યું જેથી કરીને ઉમેદવારને બસ ભાડું લેવા માટે થઈને બસમાં મુસાફરી કરવાનું ફરજિયાત એમના માટે ન બને એમને જે પણ વ્યવસ્થામાં માધ્યમથી જે પણ વાહનના માધ્યમથી એ જવા માગતા હોય એ પોતાની રીતે જઈ શકે તો આ થઈ એમને જે નાણાં આપવાની છે એની વાત થઈ આ ઉપરાંત હું ઉમેદવારને એ પણ જણાવીશ કે અમે એસટી વિભાગને કયા ઉમેદવારો કેટલા ઉમેદવારો ક્યાંથી ક્યાં કયા જિલ્લામાં જાય છે એની વિગતો પૂરી પાડી છે એના આધારે એસટી વિભાગ પણ પોતાની વધારે બસો મૂકવાનું છે ઉમેદવારના મનની અંદર જે મુખ્ય અત્યારે હું પ્રશ્ન જોઉં છું એ પરીક્ષા કેન્દ્ર દૂર કેમ તો સૌથી પહેલાં તો પરીક્ષા કેન્દ્ર દરેક જણ માટે દૂર નથી કેટલાકને નજીક પણ મળ્યા છે અને તમે એ લોકો જાણો છો જેને દૂર મળ્યા છે એને મુશ્કેલી પડે એવી હું એ વાત હું સમજી શકું છું મારે પોતાને પણ દૂર જવું હોય તો મને પણ મને પણ મુશ્કેલી પડે અને મારા કોઈ સગાને માટે પણ પરીક્ષા કેન્દ્ર આવવાનું હોય તો મને એમ થાય કે એને નજીક મળે તો સારું એ આપણે સમજી શકીએ છીએ પણ આપણે એવા વાતાવરણમાં કામ કરીએ છીએ કે જ્યાં પરીક્ષાના કેન્દ્ર નજીક હોય તો કોઈ ઓળખાણનો ઉપયોગ કરી અને પરીક્ષાની અંદર ગેરરીતિ થાય એવું આપણે ગયા વર્ષે એક પરીક્ષામાં થયેલું તમને ખ્યાલ હોય તો લોકરક્ષકની પરીક્ષા અમે લેવાના હતા એના થોડા દિવસ પહેલાં રક્ષકની પરીક્ષાની અંદર બે ત્રણ કેન્દ્રો ઉપર કારણ કે પરીક્ષા આપનાર અને પરીક્ષા લેનાર કેન્દ્રના વ્યવસ્થાપકોમાંથી કોઈક એમના પરિચયમાં હતું એનો દુરુપયોગ કરીને પરી પેપર પરીક્ષા કેન્દ્રમાંથી બહાર ગયેલું એના કારણે અમે જ્યારે લોક એના એ ઘટના બની એ વખતે અમે લોકરક્ષકના જે ડિસ્ટ્રીબ્યુશન છે કયા જિલ્લાના ઉમેદવારને કયા જિલ્લામાં મોકલવા એ અમે કમ્પ્લીટ તૈયાર કરીને રાખેલું હતું અને કોલ લેટર ઇસ્યુ કરવાની તારીખ પણ અમે જાહેર કરી દીધેલી પરંતુ આ ઘટના બની એટલે આવી લોકરક્ષકમાં ના બને એ માટે થઈને અમે પણ અમે તરત જ એમાં ફેરફાર કર્યો અને ઇવન કોલ લેટર ઇસ્યુ કરવાનું ત્રણેક દિવસ અમે પોસ્ટપોન કર્યું અને એની અંદર ફેરફાર કરીને ઉમેદવારોને અમારે દૂરના કેન્દ્રમાં મોકલવા પડ્યા એટલે કે વલસાડ કે સુરત કે નવસારીના ઉમેદવારને અમદાવાદ સુધી આવવું પડ્યું કે આણંદ સુધી જવું પડ્યું કે બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોએ અમદાવાદ ભાવનગર કે રાજકોટ સુધી એમને અમારે મોકલવા પડ્યા અમને એ ગમતું નથી ઉમેદવારને એમાં મુશ્કેલી પડે એની અમને પૂરેપૂરી ખબર છે પણ છતાં પણ અમે એ કર્યું કારણ કે લોક વનરક્ષકમાં જે થયું એવું લોકરક્ષકમાં બને નહીં અને મારે ખાસ એ પણ કહેવું જોઈએ કે ઉમેદવારોએ પણ એને વધાવી લીધું અને એમાં ઘણા ઉમેદવારોના મેં ફીડબેક પણ સોશિયલ મીડિયામાં જોયેલા કે સાહેબ ઉમેદવાર આમાં કંઈક અમને દૂર જવું પડે તો વાંધો નહીં પણ કોઈ જગ્યાએ ગરબડ ના થવી જોઈએ એટલે અને મને એમ પણ લાગે છે કે એ વખતે તાજેતરમાં જ વનરક્ષકની આ ઘટના બનેલી એટલે લોકરક્ષકના ઉમેદવારોને આની ગંભીરતા સમજાયેલી તો મારે આપને પણ એ કહેવું છે કે આ દૂર મૂકવાનું જે કારણ છે એ એ દૂર મૂકવું અમને પણ ગમતું નથી પણ આ કારણસર અમે મૂક્યા છે બીજું મારે એ પણ કહેવું છે કે આ જે વહેંચણી છે એ મેં જાતે કરી છે અને એની અંદર મેં ત્રણ મુખ્ય પરિબળો ધ્યાન રાખ્યા છે એક ઉમેદવાર પોતાના પરિચિત નજીકના કેન્દ્રમાં એ ના જાય અને ત્યાં એને ગરબડ કરવાની તક ના મળે બીજું સાથે સાથે ઉમેદવારને બહુ દૂર ના જવું પડે ત્રીજી એ વાત કે એક કેન્દ્રની અંદર જુદા જુદા જિલ્લાના ઉમેદવાર આવે એક જ જિલ્લાના ઉમેદવારો ના આવે જેથી કરીને એકબીજાના પરિચયના કારણે એ કોઈ ગરબડ ના કરે સાથે સાથે પરીક્ષા કેન્દ્રમાં પણ જો જુદા જુદા અપરિચિત ઉમેદવારો હશે તો કોઈ ગરબડ કરવાની ઈચ્છા ધરાવનાર ઉમેદવાર હશે તો એને પણ ડર લાગશે કે આ બધા લોકો અપરિચિત છે મારા પરીક્ષા કેન્દ્રના લોકો પણ અપરિચિત છે એટલે એટલે વ્યવસ્થાપકો કે આપણે જેને વર્ખંડ નિરીક્ષક એ બધા લોકો પણ અપરિચિત છે એટલે હું ગરબડ કરીશ તો પકડાઈ જશે આ લોકો સહન કરશે નહીં મને કોઈ મદદ મળશે નહીં આ રીતે જો એમને પણ ડર પેદા થાય એ આપણા માટે જરૂરી છે એટલે આ બધી ત્રણેય બાબતો ધ્યાનમાં રાખીને મેં પરીક્ષા કેન્દ્રો વહેંચ્યા છે પરીક્ષા કેન્દ્ર વહેંચતી વખતે પણ મને એ દેખાતું હતું કે કંઈક કોઈક જગ્યાએ અમને ઉમેદવારને દૂર સુધી મૂકવા પડે છે તો મેં ત્યાં એને જેટલો ઘટાડી શકાય જેટલી વાર મારે એને ફેરવવું પડે એટલી વાર ફેરવીને મેં ત્રણ દિવસ એમાં મહેનત કરી છે અને જ્યાં એમ થાય કે હવે આનાથી ફેરફાર કરવો શક્ય નથી ત્યાં જ હું અટક્યો છું એટલે એ રીતે મેં એમાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને છતાં પણ કેટલાક ઉમેદવારને દૂર જવું પડ્યું એનું એક કારણ એ પણ છે કે અમે વાઈઝ પણ ઉમેદવારને વહેંચવા માંગતા હતા દાખલા તરીકે હું બનાસકાંઠાના ઉમેદવારને અમદાવાદ મૂકું તો પાલનપરના ઉમેદવારને એકસો પિસ્તાલીસ કિલોમીટર થાય જ્યારે થરાદના ઉમેદવારને બીજા નેવું કિલોમીટર ઉમેરાઈ જાય તો આવું એટલે અમે એવું ઈચ્છતા હતા કે અમે તાલુકા વાઈઝ વહેંચીએ પણ ઓજસની અંદર જે ફોર્મ ભરવાનું થાય છે એની અંદર તાલુકાવાઈઝ માહિતી મળે એવી રીતે અત્યારે ફોર્મ ભરવાની વ્યવસ્થા નથી એટલે તમે તાલુકો તમારા સરનામામાં લખો છો પણ તે એ તમે સરનામાના ભાગરૂપે લખો છો એટલે અમે તાલુકાના આધારે તમારું સર્ચિંગ ના કરી શકીએ કયા તાલુકામાં કેટલા ઉમેદવાર છે એની વિગત અમને ના મળે જિલ્લાનું જે છે તમે જિલ્લો છે અલગ ફિલ્ડમાં ભરો છો એટલે એનો અમે અલગથી એના આધારે અમે ડિસ્ટ્રિબ્યુશન કરી શકીએ છીએ એટલે અમે એ આ બાબત પણ અમે ધ્યાનમાં લઈને એનાથી કંઈ થઈ શકે તો અમે કરવાનો પ્રયત્ન કર્યો હતો તો મેં જે પરીક્ષા કેન્દ્ર દૂર છે એ વિશેની જે મેં વાત તમને કરી અને આ તમારા મનની અંદર જે ફરિયાદ છે એ દૂર કરવાનો પ્રયત્ન હું એટલા માટે કરી રહ્યો છું જેથી કરીને તમારી ફરિયાદ દૂર થશે તો જ તમે પરીક્ષામાં તમારું પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી શકશો એટલે હવે તમે તમારું પૂરેપૂરું ધ્યાન પરીક્ષા કેન્દ્રમાં કેન્દ્ર પર પરીક્ષા આપવા પર કેન્દ્રિત કરો તમારી તૈયારી માનસિક અને જે પણ તમારે વાંચવાનું છે એની તૈયારી કરી એના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો એવી મારી તમને વિનંતી છે એ સિવાય પરીક્ષા આપણે સામાન્ય રીતે અગિયાર નવ અગિયાર કે બાર વાગે લેવાતી હોય છે આ વખતે સાડા બાર વાગે અમે પરીક્ષા એટલા માટે રાખી છે કે જેથી કરીને કોઈ ઉમેદવાર જો પોતાના વાહનમાં કે કોઈપણ રીતે પરીક્ષા કેન્દ્રમાં સવારે નીકળીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માગતા હોય તો એને પણ ઠીકઠાક સમય મળી રહે એ હેતુથી પણ અમે આ રીતે એની તારીખ તારીખો ગોઠવી છે અને ઘણા બધા ઉમેદવારો છે કે એમને એટલું બધું દૂર જવાનું નથી થતું એ ઉમેદવારો મને લાગે છે કે એ દિવસે પણ મુસાફરી કરીને ત્યાં પહોંચી શકશે પણ ઘણા બધા ઉમેદવારોને પરીક્ષાના આગળના દિવસે પણ જવાની જરૂર પડશે અને હું પણ ઉમેદવારને એ સૂચવીશ કે તમે પરીક્ષા કેન્દ્રમાં સમયસર પહોંચી જાઓ તમે એ દિવસે નીકળવાના હો તો તમે ટ્રાફિકમાં સમય તમારો વચ્ચે ટ્રાફિક જામ આવી શકે એ બધી બાબતો ધ્યાનમાં રાખીને તમે નીકળજો જેથી તમે સમયસર પહોંચી શકો જે ઉમેદવારો આગળના દિવસે પરીક્ષા કેન્દ્રના જગ્યાએ પહોંચવા માગે છે તાલુકા કે જિલ્લામાં ત્યાં હું ગુજરાતના સેવાભાવી લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વિનંતી કરીશ કે ઉમેદવારોને રહેવા જમવાની જે પણ વ્યવસ્થા તમે કરી શકો જે તમારી પહોંચમાં હોય એ તમે કરજો જેથી કરીને ઉમેદવારોને મુશ્કેલી ઓછામાં ઓછી પડે આપણે જાણીએ છીએ કે આપણે આ વાતાવરણ એવું છે કે જેમાં ગેરરીતિ એ આપણા માટે સૌથી મોટો પડકાર છે ઉમેદવારને અગવડ પડે એની સામે ગેરરીતિ ન થાય એ એટલું જ મહત્ત્વનું છે એટલે આમ અગવડના ભોગે પણ અગવડ થાય છે છતાં પણ અમારે ગેરરીતિ અટકાવવા માટે થઈને આ રીતે ઉમેદવારને દૂર મોકલવા પડે છે તો તમે પણ ઉમેદવારોને ઉપયોગી થવા માટેનો પ્રયત્ન કરજો એમાં મારી વિનંતી એક એ પણ છે કે તમે જે કંઈ વ્યવસ્થા કરો એ બધી જ્ઞાતિના લોકો એનો લાભ લે એવું એવી એ રીતની વ્યવસ્થા કરજો સાથે સાથે હું એ પણ કહીશ કે આવી જે સંસ્થાઓ છે જેમની પાસે વાડી કે પોતાની સંસ્થાઓ છે એ સામાન્ય રીતે સુખી લોકોની પાસે આવી સંસ્થાઓ છે એટલે એવું ન થાય કે તમે માત્ર તમારા સમાજના લોકો માટે એ એ ખુલ્લું કરો તો જે વંચિત લોકો છે કે જેમની પોતાની આવી સંસ્થાઓ નથી એ સંસ્થાઓ ને એ એ સમાજના લોકોને એનો લાભ ન મળે મારો હંમેશા અનુભવ રહ્યો છે કે ગુજરાતના લોકો આવી બાબતોમાં ક્યારેય પાછા પડ્યા નથી લોકરક્ષક વખતે પણ મેં આ પ્રકારની વિનંતી કરેલી અને લોકરક્ષકની પરીક્ષા તો અમારી પોણા બે મહિના સુધી ચાલેલી છતાં પણ ઘણી બધી સંસ્થાઓએ આટલા લાંબા સમય માટે ઉમેદવારોને રહેવાની ક્યાંક જમ જમવાની ક્યાંક નાસ્તાની વ્યવસ્થા કરી હતી એટલે આ વખતે પણ તમે આવી વ્યવસ્થા કરશો અને આ ઉમેદવારો માટે તમે દાખલો બનશો તો આ ઉમેદવારો પણ ભવિષ્યમાં પોતે જ્યાં પણ હશે ત્યાં આવું કામ કરશે એના માટે પ્રેરિત થશે માટે પણ તમે આ કરશો એવી મારી તમને વિનંતી છે હવે હું તમને તલાટીની પરીક્ષા વિશે પણ થોડીક વાત કરવા માગું છું આ પરીક્ષા અમે ત્રીસમી એપ્રિલે લેવા માગીએ છીએ એ માટે અત્યારના તબક્કે બોર્ડે જે પણ વ્યવસ્થા કરવી પડે એ બધી વ્યવસ્થા અમે કરી ચૂક્યા છીએ અમે જાણીએ છીએ કે એક પરીક્ષાની એક મહિનાની અંદર બે પરીક્ષાઓ લેવી આટલી મોટી બે પરીક્ષાઓ લેવી એ બહુ જ મહેનતનું કામ છે છતાં પણ અમે એટલા માટે કરવા માગીએ છીએ કે તલાટીની પરીક્ષાની પહેલીવાર જાહેરાત કરી એ બે હજારને અઢારમાં કરવામાં આવી હતી એટલે આટલો લાંબો સમય થયો છે એટલે ઉમેદવારો આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે એટલે એટલે પણ અમે આ પરીક્ષા ત્રીસ તારીખે લેવા માગીએ છીએ અને એના માટેની તૈયારી કરી છે પરંતુ અમને હજુ સુધી સત્તર લાખ ઉમેદવારોની સામે ચૌદ લાખ જેટલા જ ઉમેદવારો માટેના કેન્દ્રો મળ્યા છે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના વહીવટીતંત્રે ઘણા પ્રયત્ન કર્યા છે અને જે પણ શાળાઓ હતી તમામ શાળાઓ પરીક્ષા કેન્દ્ર માટે લઈ શકાય એવી હતી શાળાઓ લઈ લીધી છે અને હવે બાકી જે રહી ગયા ગયા છે એ કોલેજના મકાનો છે બાકી રહી ગયા છે કેટલાક જિલ્લાઓની અંદર કોલેજો મળી ગઈ છે પણ ખાસ કરીને મોટા શહેરો કે જ્યાં કોલેજોનું પ્રમાણ ઘણું વધારે છે ત્યાં અમને બધી જ કોલેજો મળી નથી કેટલીક કોલેજોએ પોતાની પાસે જે કેપેસિટી છે એના કરતાં ઓછા વર્ગો અમને આપ્યા છે તો સૌને હું વિનંતી કરીશ કે તમે આ કોલેજો ઉપલબ્ધ કરાવો આ ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે એટલે અમે ઝડપથી આ પરીક્ષા લઈ લઈએ એપ્રિલ મહિનામાં ગરમી પણ ઓછી હોય છે પછી મે મહિનામાં ગરમી વધે એ પછીના ચોમાસાના દિવસોમાં પરીક્ષા લેવાથી ક્યારેક એવું બને કે પરીક્ષાના દિવસે વરસાદ કે પૂર કે એવું કંઈક આવે તો આપણે પરીક્ષા કેન્સલ કરવી પડે જે આપણને પોસાય નહીં એટલે મારી તમને ખાસ વિનંતી છે કે તમે સામે ચાલીને આ પરીક્ષા કેન્દ્રો અમને ઉપલબ્ધ કરાવો અમારા જિલ્લા વિકાસ અધિકારી તમારો સંપર્ક કરી રહ્યા છે પણ તમે સામેથી પણ આ સંપર્ક કરો તમને તમારો એવો કન્સર્ન હોય છે કે અમે એનો જે ખર્ચ આપીએ છીએ કે સુપરવાઇઝરનું જે મહેનતાણું આપીએ છીએ એ મહેનતાણું તમને પોસાતું નથી પરંતુ આ જ મહેનતાણાથી શાળાઓ આ પરીક્ષા લે છે અને વર્ષમાં ત્રીસથી ચાલીસ પરીક્ષાઓ લે છે શાળાઓનો હું ખાસ આભાર માનું છું કે એવો આટલું સરસ કામ કરી રહ્યા છે કોલેજને પણ હું કહું છું કે તમને દરરોજ તમારી જરૂર આ રીતે નથી પડવાની પણ આ વખતે તમે ચોક્કસ આ મદદ કરો ગુજરાતમાં સત્તર લાખ ઉમેદવારો આ પરીક્ષા આપે છે એક ઉમેદવાર બે પરિવાર સાથે જોડાયેલો હોય તો પણ સત્તર ગુણ્યા દસ સત્તર લાખ ગુણ્યા દસ એટલે એક કરોડ સિત્તેર લાખ એટલે ગુજરાતની જે વસ્તી છે એના પચીસ ટકા લોકોને સ્પર્શે એવી આ બાબત છે તમે જે કંઈ સારું કરશો એમાં તમને એમના આશીર્વાદ મળશે આ કુટુંબોમાં અજવાળું કરવાની તમને આ તક છે એટલે તમે આ ચોક્કસ કરજો અને તમા તમે જે કરશો સામે ઉમેદવારો પણ આ ભરતીમાં પસંદ થઈને અથવા જીવનના જે પણ ક્ષેત્રમાં હશે તમારાથી પ્રેરિત થઈને એવો પણ સમાજ માટે કંઈ કરવાની ભાવના રાખશે સાથે સાથે હું તમને એ પણ કહેવા માગીશ કે સરકારે શું વ્યવસ્થા કરી છે કોલેજો મળે એ માટે તો ખાસ કરીને શિક્ષણ વિભાગ એટલે કે ઉચ્ચતર શિક્ષણ વિભાગ ટેકનિકલ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની કોલેજો છે એટલે એ કોલેજો મળે એ માટે શિક્ષણ વિભાગે દરેક કોલેજોને એ સૂચના પણ આપી છે જિલ્લાની અંદર રાજ્યકક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરી છે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક નિમણૂક કરી છે ટેકનિકલ શિક્ષણ વિભાગ એટલે કે એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોલેજ છે એના માટે પણ આવી વ્યવસ્થા કરી છે આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજો માટે પણ આ વ્યવસ્થા એમણે શિક્ષણ વિભાગે કરી છે આરોગ્ય વિભાગે પણ પોતાની મેડિકલ અને પેરામેડિકલ કોલેજીસને આ સગવડ આપવા માટે સૂચનાઓ આપી છે રાજ્ય કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરી છે જિલ્લા કક્ષાએ જીડા જિલ્લાના જે જિલ્લા આરોગ્ય અધિકારી છે એ અધિકારીને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે બધા પ્રયત્નો ચાલુ છે મને આશા છે કે તલાટીની પરીક્ષા આપણે ત્રીસ એપ્રિલે લઈ શકશું અને અમે વહેલામાં વહેલી તકે એની જાહેરાત કરી શકશું અત્યારે ઉમેદવારને હું એવી સલાહ આપું છું કે ત્રીસ તારીખે પરીક્ષા થવાની છે એ પ્રમાણે તૈયારી તમે કરજો આમ પણ તમે નવમી એપ્રિલે આ પરીક્ષા જુનિયર ક્લાકની આપી રહ્યા છો અને ઘણા બધા ઉમેદવારો કોમન ઉમેદવારો હશે એટલે તમે એક તૈયારી કર્યા પછી તમારી તૈયારી ચાલુ રાખજો એટલે મને આશા છે કે અમે ત્રીસ તારીખે આ પરીક્ષા લઈ શકશું આપણે આ પરી અને હવે આપણે પાછા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આવીએ તો એની આ પરીક્ષા વ્યવસ્થિત રીતે કોઈપણ ગેરરીતિ વિના પ્રમાણિકપણે થાય એ માટેના બધા જ પ્રયત્નો પંચાયત પસંદગી મંડળે જિલ્લા વિકાસ વિકાસ અધિકારીઓ અને જિલ્લાનું આખું તંત્ર પોલીસ છે કલેક્ટર છે બધા લોકો આમાં સામેલ છે અને એમનાથી થતો બધો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં આ પ્રયત્ન ચાલુ રહેશે અને આ પરીક્ષા આપણે સારી રીતે લઈ શકીએ એવી અમને એવી અમે વ્યવસ્થા ગોઠવી છે અને આ પરીક્ષા સરસ રીતે થશે એવો અમને વિશ્વાસ છે ઉમેદવારોને મારે એ કહેવાનું કે તમે બધી મનની શંકા કુશંકાઓ દૂર કરીને આ પરીક્ષાની તૈયારી તરફ અને પરીક્ષા આપવા તરફ તમારું ધ્યાન આપજો તમે બીજી બધી બાબતો તમને લાગે કે મને દૂર જવું પડે છે એ બધી વસ્તુઓ બાજુ પર મૂકીને તમારે આ પરીક્ષામાં પાસ થવું છે અને તમે તમારું શ્રેષ્ઠ આપવા માટેનો પ્રયત્ન કરજો તો તમારી સફળ થવાની શક્યતાઓ ઘણી વધી જશે અને તમે આવું કરશો એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે મારી ખૂબ શુભેચ્છાઓ છે ખૂબ ખૂબ ધન્યવાદ